वंदे मातरम विद्यार्थी मित्रों, फरी पाछा आपणा 12 साइंस बराबर द्रावण वालो पाठ एनी अंदर आपणे आगळ वात करी। हवे तो पेला जे थियरी भणी गया एनी जरा चर्चा कर लीए। तो आगळनी थियरी अंदर आपणे एवुं जोई गया था कि जे घन घन पदार्थ छे एने आपणे प्रवाही द्रावकनी अंदर ओगळ्यो, बराबर एनी विशे वात करी। सेकंड नंबर की अंदर बीजी जे आपणे थियरी हती एनी अंदर आपणे एवी बात करी कि वायुमय जे आपणो द्राव्य छे ए प्रवाही द्रावकनी अंदर आपणे ओगाळ्यो, बराबर। तो एने लगती थियरी, हवे एने लगती आपणे थियरी आगळ भणवाना छे। तो एनी अंदर हवे आपणे एक साइंटिस्ट थई गया, ए साइंटिस्ट जे खरा एना नाम उपर थी, बराबर एने जे थियरी आपी एने आपणे आगळ वात करवानी छे। तो चलो मित्रों, आपणे हवे स्टार्ट करीए ने भणे। तो आपणे जे थियरी जे छे ए छे हेनरीना नियम लखी अने समझाओ अने एनी उपयोगिता लखो। हेनरी नामना साइंटिस्ट छे, बराबर, आ जे छे ए आपणो नियम लिखो दो अने एने आखे आखो नियम जे छे आपेलो अने एनी घणी बधी व्यवहारु जीवनने अंदर उपयोगिता पण घणी बधी छे। ए बंने आपणे थियरी आपणे बंने वस्तु જોવાની છે। એટલે એક્ઝામની દ્રષ્ટિએ કહેવા જઈએ તો આ જે ટોપિક જે ખરો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર। કયો? તો કે હેનરીનો નિયમ લખીને સમજાવો અને એની ઉપયોગિતા લખો, બરાબર। શું કીધું તું હેનરી નામના સાયન્ટિસ્ટે? તો કે હેનરી નામનો જે વૈજ્ઞાનિક હતા એણે આ નિયમ રજૂ કર્યો, બરાબર। એણે શું કીધું કે અચળ તાપમાને, અચળ તાપમાન તમે અચળ રાખો તો વાયુ જે પ્રવાહી જે છે એ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, બરાબર, આપણા પ્રવાહી દ્રાવકમાં વાયુની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો આધાર કોની ઉપર રહેલો હોય? તો કે અહીંયા જે વાયુ ખરો ને, દરેક વાયુ પાસે એનું આંશિક દબાણ હોય, બરાબર। તો અહીંયા દ્રાવ્યતા છે ને એ જે વાયુ ખરો એના આંશિક દબાણ જે છે એના સમપ્રમાણમાં હોય। એટલે કહેવાનો શું થાય કે જેટલું વાયુ પાસે દબાણ વધુ હશે એટલો એ પાણીમાં વધુ ઓગળશે, એટલે પાણીની અંદર વધુ એના મોલ્સ જશે, બરાબર। તો જોઈએ એનો આપણે નિયમ। તો એને એમ કીધું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ, અહીંયા બે શબ્દ છે જો, દ્રાવ્યતાનો આધાર કોની ઉપર છે? તો કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। કોના પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં। એટલે તમારે આપણે એમ લખવું હોય કે દ્રાવ્યતા જે છે એ દ્રાવ્યતાનો સંપૂર્ણ આધાર કોના પ્રમાણે છે? તો કે આંશિક દબાણ, વાયુના આંશિક દબાણ। અહીંયા જેટલો આંશિક દબાણ વધે એટલી દ્રાવ્યતા વધે, આંશિક દબાણ જેટલું ઓછું એટલી દ્રાવ્યતા ઓછી, બરાબર। તો આ જે છે આપણે હેનરી નામના સાયન્ટિસ્ટે આ કીધું, એ સમયે ડાલ્ટન નામના એક સાયન્ટિસ્ટ પણ હતા જેનું ખૂબ મોટું નામ હતું। તો આ ડાલ્ટને જે છે એણે પણ એ જ વસ્તુની વાત કરી કે સમકાલીન ડાલ્ટને તારવ્યું કે જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો માપન તરીકે ઉપયોગ કરીએ તો કહી શકાય કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે। એટલે શું કહેવાનો અર્થ થાય? એણે એવું કીધું કે અહીંયા જો તમે આપણો જે પ્રવાહી દ્રાવક છે એની ઉપર આપણે વાયુ છે એને ઓગાળવાના છે, આપણે સિમ્પલ એક રીતે આપણે જે સાદી સોડા હું મેં તમને કીધી હતી એ સોડાની જરાક વાત કરીએ તો અહીંયા એમ કીધું કે પાણી છે આપણું પ્રવાહી દ્રાવક છે, પાણી છે કેવું છે આપણું પ્રવાહી દ્રાવક, અને જે પેલો વાયુ કયો એટલે કે CO2 એ એની અંદર ઓગળવાનો છે, બરાબર, એ આપણું ઉદાહરણ છે। તો અહીંયા એમ કહેવા માંગે કે CO2 પાસે જેટલું આંશિક દબાણ હશે એટલે જેટલું એની પાસે પ્રેશર હશે એટલો જ CO2ના મોલ અંશ પાણીની અંદર જશે, એનાથી વધારે જશે નહીં, બરાબર। હવે આ ઉદાહરણને આપણે શબ્દોમાં સમજીએ જે ડાલ્ટને એ સમય તારવ્યું હતું, તે કે આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશને માપન તરીકે ઉપયોગ કરીએ, આ કન્ડિશન એક એને લખી, શું લખી કે બોલા વાયુ છે એના મોલ અંશ તરીકે આપણે એના માપન તરીકે ઉપયોગ કરવો છે। હવે એનું વાક્ય એ છે, બરાબર, કે દ્રાવણમાંના
વાયુના મોલ અંશ દ્રાવણ ઉપર વાયુના આંશિક દબાણ. બે વાક્ય છે. દ્રાવણ માનો જે વાયુના મોલ અંશ છે તે દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. શું હોય છે? સમપ્રમાણમાં. બરાબર છે. આ જ વાક્યને આપણે બરાબર વિધાન તરીકે લખવું હોય તો લખાય કે બાષ્પકલામાં, બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ પી, વાયુનું આંશિક દબાણ શું થાય? પી. બરાબર. એ વાયુના મોલ અંશ એક્સ ને સમપ્રમાણમાં હોય છે. એટલે શરૂઆતમાં આમ લખાય કે પી ચલે છે એક્સ, પી ચલે છે એક્સ. ચલે છે કાઢવું હોય તો અચળાંક લખવો પડે. અહીંયા હેન્દ્રી નામના વૈજ્ઞાનિકે આ વિધાન આપેલું એટલા માટે ચલે છે કાઢ્યો તો કેચ લખો, ને કેચ એટલે હેન્દ્રીના નિયમનો અચળાંક, હેન્દ્રીના નિયમનો અચળાંક. બરાબર. એટલે અહીંયા એમ કહેવા માગે કે જેટલું તમે પ્રેશર મારશો, જેટલું તમે, આપણે ઉદાહરણ આપણે લઈએ સાદી સોડાનું, કે જેટલું તમે અહીંયા પ્રેશર મારશો એટલા જ CO2 એ પાણીમાં જશે. બરાબર. એટલા માટે આપણે જો પેલા સોડા પીએ, બરાબર, ઘણી જગ્યાએ તમે જોયું હશે કે એ પાણીની બોટલ ભરી, બરાબર, કાચની બોટલમાં પાણી ભરી અને એને આપણે પેલા મશીનમાં ચડાવી અને ઉપરથી એ પ્રેશર મારે છે, એટલે દબાણ મારે છે, એ દબાણને લીધેથી CO2 વધારે અંદર ઓગળે છે, જાય છે. બરાબર. એટલા જ માટે અહીંયા કીધું છે કે બાષ્પકલામાં વાયુના આંશિક દબાણ, જેટલો વાયુનું આંશિક દબાણ પી છે તે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એક્સ ને સમપ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. અને ચલે છે, જો આપણે કાઢવું હોય, પી ચલે છે એક્સ, જ્યાં પી બોલે તો વાયુનું આંશિક દબાણ, એક્સ ઇઝ અ મોલ અંશ, અને જો ચલે છે કાઢવો છે તો અચળાંક લેવો પડે. એ અચળાંક એટલે કેચ, એટલે હેન્દ્રીના નિયમનો અચળાંક. વિદ્યાર્થી મિત્રો, તમારે આને સૂત્ર તરીકે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આના લીધેથી MCQ બી પૂછાતા હોય છે, બરાબર, દાખલામાં પણ કામમાં આવવાનું છે. પરંતુ પહેલાં આને સમજવું જરૂરી છે. બરાબર. એકવાર ખ્યાલ આવી ગયો તો તમને દરેક MCQમાં પ્રોબ્લેમ નહીં પડે. તો P બરાબર KH ઇન્ટુ X. આગળ વધીએ તો આની અંદર આપણે લખ્યું, જો વાયુના, જો તમે અહીંયા મોલ અંશ એટલે કે X વર્સિસ P દબાણ, આ બેનો તમારે આલેખ દોરવો હોય તો કે જો અહીંયા એક ઉદાહરણ અહીંયા લઈએ તો HCl વાયુ છે એને પાણીમાં ઉગાડેલો છે. બરાબર છે. તો અહીંયા મેં એક આલેખ દોર્યો છે, આલેખની અંદર અહીંયા લીધો છે, બરાબર, HCLનું આંશિક દબાણ લીધું છે, એક્સ અક્ષ ઉપર મોલ અંશ લીધેલો છે. બરાબર. તો હું કહેવા માગે કે જો તમે આંશિક દબાણ વર્સિસ મોલ અંશનો આલેખ, સીધી રેખા મળશે. શું મળશે? સીધી રેખા મળશે. બરાબર. સમાન તાપમાને, બરાબર, હવે તમે આનો ઢાળ જે આવે એ કેચના સ્વરૂપમાં આવે. તો મિત્રો, અહીંયા કહેવાનો અર્થ એ થાય કે આ જે કેચ જે ખરો, એ કેચના મૂલ્યો જુદા જુદા વાયુઓ માટે, બરાબર, જુદા જુદા જે વાયુઓ છે એની માટે કેચનું વેલ્યુ જે છે એ કેવું હોય છે? જુદું જુદું હોય છે. બરાબર. કેચના વેલ્યુ જુદા જુદા વાયુ માટે કેવું છે? જુદું જુદું હોય છે. બરાબર. એટલે કેચ જે છે એ જુદા જુદા હોય છે. આથી કહી શકાય કે કેચ એ વાયુના સ્વભાવ પર, કેચ એ વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. કેચ એ વાયુના કોના પર આધારિત રાખે? સ્વભાવ ઉપર. આ જે કેચ ખરો એ સ્વભાવ પર આધારિત રાખે છે. આપેલ દબાણ કેચનું મૂલ્ય જેમ વધે, બરાબર, કેચનું મૂલ્ય જેમ જેમ વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. દ્રાવ્યતા શું થાય? ઘટે છે. બરાબર. કારણ કે અહીંયા જે કેચ જે છે, બરાબર, આ એક્સ જે છે એ નીચે આપણે આવી જાય છે. કેચની વેલ્યુ જેમ જેમ વધે એમ દ્રાવણમાંના મોલ અંશ, બરાબર, આને જો હું આમ લખવું હોય તો પી છેદમાં એક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ કેચ. તો કેચ જેમ જેમ વધે તેમ એક્સની વેલ્યુએશન ઘટતી હોય. એક્સ એટલે શું? તો કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ.
याद रखो मित्रों के एच नी वेल्यू वत्ता बराबर एक्स नी वेल्यू घटे छे एटले के द्रव्यता में शू थाय छे घटाड़ो थाय छे बराबर द्रव्यता घटे पाछू केच जे छे ए तापमान पर आधारित राखे ते तापमान वधे एम केच वधे अने केच वधे तो द्रव्यता शू थाय छे साहेब घटे छे बराबर द्रव्यता शू थाय छे घटे छे ओके तो अहीं आपणे आरामथी कही शकाय बराबर के केच जे छे केच ना तापमान जे छे ए तापमान ना वधवानी साथे बराबर केच नी वेल्यू पण शू थाय छे वधे छे बराबर केच नी वेल्यू पण शू थाय छे वधे छे तो आ रीते मित्रों हवे आपणे आगळ जोईए तो एटला ज माटे अहींया मित्रों जे दरियाई जीवो छे मीठा पाणीना जीवो छे आ लोको वधारे तापमान वालू पाणी होय त्यां रही सकता नथी कारण के तापमान वधारता एमां ओगळेलो ऑक्सिजन जे छे ए एमांथी उड़ी जाय छे एटले के एनी द्रव्यता घटे छे तो एटला माटे ए लोको त्यां रही सकता नथी एटले जे अमुक जलचर स्पीसीज जे छे जीवो छे ए गरम पाणी करता ठंडा पाणीमां खूब आरामथी रही शके छे बराबर तो आ एक एम कही शकाय के आ सिद्धांत ने लीधे थी ने ज बराबर आ जीवो जे छे ए ठंडा पानी में रहेवानुं पसंद करे छे कारण आपणे जोई गया छीए हवे नेक्स्ट आपणे लई लीए आनी उपयोगिता बराबर उपयोगिता ने अंदर वारेघड़ीए मैं तमने एक उदाहरण तो आप्युं ज छे के भाई सादी सोडा एटले के सोडा वोटर में CO2 नी सांद्रता वधारवा माटे बोटल ने ऊंचा दबाण हेठळ बंद करवामां आवे छे बराबर हलवा पीणा जे छे बराबर हलवा पीणा होय के सोडा वोटर होय एमां CO2 नी सांद्रता वधारवा माटे बोटल ने ऊंचा दबाण हेठळ बंद करवामां आवे छे बराबर बीजो मुद्दो लई लीए हवे बीजा मुद्दा ने अंदर शुं छे के जे पेला स्कूबा ड्राइवर होय एटले के जे लोको दरियामां डूबकी मारे तो ए लोको एनी साथे सिलिंडर लई जाता तमे लोकोए जोया छे ओके तो आ सिलिंडर नी अंदर आपणे एम कहीए साहेब ऑक्सिजन खाली लई जाय तो ऑक्सिजन खाली लई जवातो नथी बराबर एनी साथे पहेलाना समयनी अंदर एनी साथे N2 હતો મિક્સ કરેલો ને O2 હોય હવે મિક્સ કરવામાં આવે તો એ લોકોમાં શું પ્રોબ્લેમ થાય પહેલા એનું વર્ણન લખ્યું છે પ્રોબ્લેમનું વર્ણન લખ્યું પછી એનો ઈલાજ લખ્યો છે કારણ કે સિદ્ધાંત આ જ લાગુ પડે છે એટલા માટે બરાબર શું પ્રોબ્લેમ થાય કે સ્કૂબા ડ્રાઈવર અંતર્જળમાં ઊંચા દબાણે શ્વસન કરે ત્યારે દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધારે છે એટલે કે આ લોકો જ્યારે નીચે જાય દરિયે બરાબર ત્યારે ઊંચા દબાણે જ્યારે શ્વસન કરે તો અહીંયા દબાણ વધ્યું બરાબર તો દબાણનો વધારો જે છે વાતાવરણીય વાયુ એટલે કે જે આપણે જે શ્વાસ લઈએ છીએ એ વાયુની દ્રાવ્યતા શું કરી નાખે છે ખૂબ એવી વધારે છે કારણ કે એમ કારણ કે હમણાં જ લીધું પી ચાલે છે એક્સ બરાબર એટલે બહારનું બાહ્ય દબાણ વધી ગયું તો એના લીધેથી જે કહી શકાય કે જે વાયુ છે એ વધારે લોહીમાં શું થાય છે દ્રાવ્ય થાય છે લોહીની અંદર વધારે પડતો ઓગળવા માંડે છે હવે આ લોકો શું થાય છે અચાનક જ સપાટી ઉપર જો આવી ગયા તો દબાણ ધીમે ધીમે ઘટે જો અહીંયા સાંભળજો નીચે જઈએ છીએ એટલે પ્રેશર વધારે છે એટલે જે વાયુ છે જે શ્વસનમાં લઈએ છીએ એમાં લોહીમાં દ્રાવ્યતા વધી જાય છે પછી જેવો આ મરજી ઉપર આવે છે એટલે દબાણ ઘટવા માંડે છે દબાણ ઘટે છે એટલે ઓગળેલો વાયુ પાછો શું થાય છે મુક્ત થવા લાગે છે હવે આ જ્યારે મુક્ત થતો હોય ત્યારે એ N2ના લોહીમાં N2ના પરપોટા ઉત્પન્ન કરે હવે આ પરપોટા ઉત્પન્ન કરે જે શું કરે જે કેસ નળી જે ખરી આપણી શ્વસન નળીને એ એમ બંધ કરે છે અને આ સ્થિતિને કહેવાય બેન્ડ્સ યાદ રાખજો આને શું કહેવાય બેન્ડ્સ ટૂંકમાં શ્વસન લેવામાં તકલીફ પડી જાય બરાબર તો આ વસ્તુને લીધેથી બરાબર એનું સોલ્યુશન પણ લાવી દીધું કે સોલ્યુશનની અંદર હવેનું જે સિલિન્ડર છે એમાં 11.7% હિલિયમ 56.2% N2 અને 32.1% O2 એટલે મંદ કરેલી એકદમ સપ્રમાણની હવા એ આપણે હવે સ્કૂબા ડ્રાઈવર લઈ જાય છે આ યાદ રાખજો અત્યારમાં હાલના સિલિન્ડરની અંદર કયા કયા કન્ટેન્ટ હોય છે એ ખાસ
एमसीक्यू में पूछाता हुई छे तो 11.7% हीलियम 56.2% N2 अने 32.1% हुं होय छे O2 होय छे मित्रों बराबर आ सिवाय तमने खबर रहे हवे आपणे दरियानी वात थई गई हवे आपणे पर्वतोनी वात करीए कि ज्यारे पर्वतारोहको पर्वत ऊपर चढ़े छे ऊपर जता होय छे तो त्यां धीमे 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 ऊपर जम जम जाओ तम दबाण शुं थाय छे घटे छे એ આપણને બધાને ખ્યાલ છે દબાણમાં ઘટાડો થાય છે બરાબર દબાણ જ્યારે ઘટે એટલે પેલા જે શ્વાસ લઈએ છીએ અને જે ઓક્સિજન છે લોહીમાં જે ઓગળે છે એ ઓગળવાની ક્રિયા કરવી પડે મંદ પડે કારણ કે પી ચલે છે એક્સ એના લીધેથી જે પર્વતારોહક હોય એ પોતાની જે વિચારવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે બરાબર થોડીક નબળાઈ અનુભવાય છે શારીરિક રીતે થોડોક નબળા જેવા લાગે છે બરાબર તો આવી જે પોઝિશનમાં એ મુકાય છે એને કહેવાય એનોકિશિયા શું કહેવાય એનેકિશિયા બરાબર એનેકિશિયા બરાબર કહેવામાં આવે છે ઓકે તો એના સોલ્યુશન રૂપે આપણને ખ્યાલ જ છે કે ભાઈ સિલિન્ડર ઓક્સિજન લઈ જાય છે અને શ્વસન લેવામાં પ્રોબ્લેમ પડતો નથી તો મિત્રો આ રીતે એમ કહી શકાય કે એની ઉપયોગીતા બી ઘણી બધી છે બરાબર આ હેન્દ્રીનો નિયમ ખૂબ જ એવો અગત્યતા દર્શાવે છે બરાબર બોર્ડની અંદર પણ ખૂબ જ અગત્યતા દર્શાવે એમસીક્યુની દ્રષ્ટિએ સમજવાની રીતે પણ ખૂબ જ અગત્યતા દર્શાવે છે તો આ રીતે આપણે એને કહી શકાય છે બરાબર ઉપયોગીતાને એક વખત બરાબર જોઈ લઉં